ગઈકાલે 12 સુધી આપણે ચલાવી દેલું પ્રશ્ન થઈ રહ્યા કયા લક્ષણને મૂળભૂત લક્ષણના સ્વરૂપમાં માનવામાં આવે સમજાવો અથવા સજીવોના વર્ગીકરણના વર્ગીકરણનો સજીવના ઉદ્ધિકાર સાથે નજીકનો સંબંધ છે એ સમજાવો બધા સજીવોને તેમના શરીર રચના કાર્યના આધારે ઓળખી તેમનું વર્ગીકરણ કરી શકાય છે સજીવ શરીરની રચનામાં કેટલાક લક્ષણો અન્યની તુલનામાં વધારે ફેરફાર લાવે છે જેમાં સમયની પણ મહત્વપૂર્ણ ભૂમિકા હોય છે આથી જ્યારે ચોક્કસ શરીર રચના અસ્તિત્વમાં આવે તો તે પૂર્વ અસ્તિત્વ ધરાવતા શરીર રચનામાં પરિવર્તનો કરે આથી પછીથી અસ્તિત્વમાં આવતા લક્ષણો કરતા પહેલા અસ્તિત્વમાં આવતા લક્ષણો વધુ મૂળભૂત લક્ષણના સ્વરૂપમાં માનવામાં આવે છે આનો અર્થ એ થયો કે સજીવના સ્વરૂપનું વર્ગીકરણ તેમના ઉદ્ધિકાર સાથે નજીકનો સંબંધ ધરાવે છે તમે સમજો કે આદિ માનવ હતો ને માનવ થયો તો આદિ માનવના જે પહેલા લક્ષણો હતા અને માનવના જે લક્ષણ એ બંને અલગ અલગ છે તો આદિ માનવના લક્ષણમાં ફેરફાર થયો પરિવર્તન થયો અને માનવના લક્ષણો દેખાઈ ગયા તો આદિ માનવના જે લક્ષણ હતા એને પાયાના લક્ષણ તરીકે લેવામાં આવે છે અને આપણામાં જે ફેરફાર થયા એનામાં અને આપણે જે બને એ વિશિષ્ટ લક્ષણ તરીકે લેવામાં આવે છે આથી કહી શકાય કે સજીવના વર્ગીકરણનો આધાર ઉદ્ભવ વિકાસ પર પણ રહેલો છે જે પાયાના લક્ષણ એનાથી પહેલું જૂથ બન્યું અને પછી જેમ જેમ વિશિષ્ટ લક્ષણ આવતા ગયા એમ નવા જૂથો બનતા ગયા સજીવોનો ઉદ્વિકાસ શું છે ઉદ્વિકાસનો ખ્યાલ સૌપ્રથમ કોણે આપ્યો સજીવનો ઉદ્વિકાસ એ વધારે સારી જીવિતતા મેળવવા સજીવોમાં આવતા નિરંતર ફેરફારોની પ્રક્રિયાનું પરિણામ છે ઉદ્વિકાસ દ્વારા સાદા અને સરળ સ્વરૂપના સજીવોમાંથી ક્રમશઃ જટિલ સ્વરૂપના ઉચ્ચ સજીવોનું નિર્માણ થયું ઉદ્વિકાસ શું છે તો કે વધારે સારી જીવિતતા મેળવવા માટે સજીવોમાં સદન આવતા નિરંતર ફેરફારોની પ્રક્રિયાનું પરિણામ એટલે આદિ માનવમાંથી માનવ થયો તો આદિ માનવ જે રીતે જીવન જીવતો હતો અને આપણે જે રીતે જીવન જીવે છે એમાં ઘણો ફેરફાર થયો આપણે જીવન વધારે સારી રીતે જીવીએ છીએ તો વધારે સારી રીતે જીવન જીવવા માટે આદિ માનવને જીવિતતામાં જે ફેરફાર થાય એના શરીરમાં એના કાર્યમાં એના વિચારોમાં એ ફેરફાર એ કઈ એક વાર થયું બીજી વારમાં આવી ગયું માનવ એવું નથી એ ક્રમિક થતી પ્રક્રિયાને પરિણામે થતો ફેરફાર છે આદિ માનવ પછી જે પછીની પેઢી આવી એમાં કઈક ફેરફાર બતાવ્યો હતો એના પછીની પેઢીમાં થોડોક વધારે ફેરફાર હતો એના પછીની પેઢીમાં એનથી વધારે ફેરફાર હતો એમ કરતા કરતા જયારે માનવ બન્યો તો એ 10, 15, 20, 25, 50, 100, 200 પેઢી પછીની વાત છે આ તો એ કાળક્રમે નિરંતર ફેરફારની થતી પ્રક્રિયા એ ઉદ્વિકાસ કહેવાય આજે તમે આમ માથું ઓળ્યું કાલે તમે આમ માથું ઓળતો એવું વિકાસ નથી તમારા શરીર માથાના જે વાળ છે એ અત્યારે એકદમ લાંબા છે પણ એમ કરતા 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 15મી પેઢી આવે એકદમ ટૂંકા થઈ જાય પછી જે બાળક આવે ટૂંકા જ વાળવાળો આવે લાંબા થાય જ નહીં તો એ શું થઈ ગયો કહેવાય ઉદ્વિકાસ અને એ ઉદ્વિકાસ જે થયો એ ઉદ્વિકાસ એ કાળક્રમે થતો ફેરફારની નિરંતર પ્રક્રિયા છે સતત ચાલતી પ્રક્રિયા છે એને પરિણામે નવા ફેરફાર વાળો સજીવ આપણને પ્રાપ્ત થાય છે ઉદ્વિકાસ નો ખ્યાલ સૌપ્રથમ ચાર્લ્સ ડાર્વિને 1859 માં તેમના પુસ્તક ધ ઓરિજિન ઓફ ધ સ્પીસીઝ બાય મીન્સ ઓફ નેચરલ સિલેક્શન જાતિનો ઉદ્ભવ માં આપ્યો હતો એટલે કે ઉદ્વિકાસ નો સૌપ્રથમ ખ્યાલ કોણે આપ્યો ડાર્વિને આપ્યો એને ઉત્ક્રાંતિવાદ આપ્યો હતો પ્રાકૃતિક પસંદગીવાદ આપ્યો હતો એનો અને એના દ્વારા એને આ ઉદ્વિકાસ ને ઉત્ક્રાંતિની માહિતી આપી હતી વિસ્તૃત રીતે સમજાવો વર્ગીકરણ ઉદ્વિકાસ બધા સજીવોને તેમના શરીર રચના કાર્યના આધારે ઓળખી તેમનું વર્ગીકરણ કરી શકાય છે શરીર કોઈ પણ સજીવનું વર્ગીકરણ કેવી રીતે કરવાનું એમનું શરીરનું રચના અને એમના કાર્યને આધારે વર્ગીકરણ કરવામાં આવે છે શરીરમાં કેટલાક લક્ષણો અન્ય લક્ષણોની સાપેક્ષ વધારે પરિવર્તન આવે છે એટલે પૂર્વ અસ્તિત્વ ધરાવતી શરીર રચનામાં આવા પરિવર્તનો દ્વારા ચોક્કસ નવી શરીર રચના ઉદ્વિકસિત થાય છે શરીર રચનામાં અગાઉના લક્ષણને મૂળભૂત લક્ષણ તરીકે માનવામાં આવે એટલે દાખલા તરીકે પહેલાના જે શરીર આપણા મેં તમને કીધું ને આદિ માનવ તો ચાર પગથી જ ચાલતો હતો એના હાથના પંજા બધું અલગ અલગ પ્રકારનું હતું આપણા જે પ્રાણીઓના હોય ને એવું જ લાગતું આમ પેલો રાક્ષસ જેવું લાગે પણ આપણે એવું નથી આવતું તો એના શરીરની રચનામાં સતત ફેરફાર થયો અને માનવીની શરીર રચના બની એટલે કે જે સરળ રચના ધરાવતું એમાં જટિલ રચના બનાવતો સજીવ પેદા થયો તો એને કારણે એ જે પરિવર્તન થયા એ પહેલાનું જે લક્ષણ હતા પ્રાણી જેવા હાથ એટલે પગ એ પાયાના લક્ષણ તરીકે લેવામાં આવતું હતું અને પછી જે ફેરફાર થયા એનું વિશિષ્ટ લક્ષણ તરીકે લેવાય આ પ્રમાણે કેટલાક સજીવ સમૂહની શરીર રચનામાં પ્રાચીન સમય અત્યાર સુધીમાં બહુ કાંઈ ફેરફાર થયા નથી કેટલાક સજીવ હજી પણ એવા છે કે જે પ્રાચીન સમયમાં હતા એમની શરીર રચનામાં એવા થોડાક જ નોર્મલ જ ફેરફાર અત્યારે પણ ધરાવે બહુ મોટા ફેરફાર ધરાવતા નથી આવા
આદિ તેને આદિ સદીઓ કહેવાય છે, તેમની શરીર રચના પ્રમાણમાં સરળ છે. દાખલા તરીકે હું એમ કહું કે ઘણા 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 લાખો વર્ષો પહેલા અમીબા જેવું હતું, અમીબા અત્યારે એવું જ છે, બહુ ફરક નથી. તો એ આદિ સજીવ થયો, એમાં બહુ ફેરફાર થયો નથી, તો એમાં ઉદ્વિકાસ થયો તેવું કહેવાય નહીં. કેટલાક સજીવ સમૂહની શરીર રચનામાં પર્યાપ્ત ફેરફારો જોવા મળે, ઉદ્વિકાસ કારણે તેમની જટિલતા પ્રવેશતા જટિલ શરીર રચના ધરાવતા નવા સજીવોનો વિકાસ પામ્યો. કેટલાક સજીવ એવા પણ છે કે જે સરળ હતા પહેલા, આપણા કરતા પણ સરળ, અને અત્યારે એકદમ જટિલ શરીર રચના ધરાવે છે, તેવું જ વિકાસનું સૌથી સારામાં સારું ઉદાહરણ પૂરું પાડે છે. સજીવના ઉદ્વિકાસની સમજ સૌપ્રથમ ચાર્લ્સ ડાર્વિન 1859માં તેમના પુસ્તક ધ ઓરિજિન ઓફ સ્પીસીસ બાય મીન્સ ઓફ નેચરલ સિલેક્શનમાં રજૂ કરી. આ સમજૂતી પ્રમાણે અત્યારે જોવા મળતા સજીવો તેમના અસ્તિત્વ માટે આવશ્યક એવા નિરંતર ફેરફારની પ્રક્રિયાનું પરિણામ છે. શું કીધું? અત્યારે જોવા મળતા સજીવો એટલે આપણે બધા, એ પહેલા અને બહુ પહેલાના જે સજીવો હતા એમને જીવવા માટે જે જે ફેરફારો થયા એનું પરિણામ આપણે છે. દાખલા તરીકે એક એક્ઝામ્પલ આપું. 10 કીડી છે, એ કીડી ઉપર જંતુનાશક દવા છાંટી દે, 10 માંથી 8 મરી, 2 નથ મરતી. હવે 2 કીડી એના બચ્ચાઓ જન્મ આપે, નવી કીડીઓ પેદા, હવે એની પર પાવડર નાખ્યો ના મળ્યો, એનાથી ભારે પાવડર નાખ્યો, તો 2 કીડીએ 5 બચ્ચા જન્મ આપ્યો, ધારો કે 7 કીડી થઈ, હવે એના તો કરતા ભારે પાવડર નાખ્યો, તો એમાં 4 કીડી મરી ગઈ, 3 ના મળી. હવે 3 કીડી પાછા એના બચ્ચાને જન્મ આપે, નવી કીડીઓ થઈ, બીજી 5-6 કીડીઓ થઈ, હવે એના કરતા ભારે પાવડર નાખ્યો, તો 2 કીડી મરી, 4 ના મળી. હવે 4 કીડી બીજા 4 કીડીને જન્મ આપ્યો, એને 8 કીડી થઈ. હવે આ કીડી ઉપર કોઈ પણ પ્રકારના પાવડર ની અસર થતી નથી, કારણ કે એની અંદર રોગ પ્રતિકારક શક્તિ કુદરતી રીતે એવો ફેરફાર થઈ રહ્યો કે જે પાવડર હતો એ પાવડર ની દવા એને અસર કરતી નથી. એટલે હવે જે 8 કીડી આવી એની પર પાવડર દવાનો છંટકાવ કરીશું તો પણ મરશે નહીં. તો એનો મતલબ એમ તો કે આની પહેલાની સૌથી પહેલી જે પેઢીમાં કીડીઓ હતી 10 કીડીઓ, એમાં ને આમાં શું ફરક આવ્યો? પેલામાં રોગ પ્રતિ જે પાવડર સામે લડવાની તાકાત હતી એકદમ ઓછી હતી, અને આમાં 100% વધારે છે. એટલે આખો આ ફેરફાર જોવા મળ્યો, અને નવી કીડી, નવી જાતની કીડી પેદા થઈ કે જે પાવડરથી મળતી ન હતી. તો આ ઉદ્વિકાસ થયો કહેવાય. હું શું બોલ્યો ખબર પડી ગઈ? પણ પહેલી પેઢી 10 કીડી એવા મેં પાવડર નાખ્યો ને 8 મરી ગઈ, બાકીની 2 ફરી પાવડર મરી ગઈ, એના કારણે થોડોક વધારે પાવડર, તો એ ઉદ્વિકાસ ના થયો. બીજી પેઢી, પહેલી પેઢીમાં 2 કીડી બચી ગઈ, પણ પછી એના કરતા થોડો વધારે પાવર વાળો પાવડર નાખ્યો તો મરી ગઈ. એનો મતલબ શું થયો કે એમાં જે ફેરફાર થયો તો એ લાંબા સમય સુધી કાળક્રમે ચાલુ રહ્યો નહીં, નવી જાત અસ્તિત્વમાં આવી નહીં. ખબર પડી ગઈ? આટલી સમયની સાથે સરળ સ્વરૂપના સજીવોમાં થતા ફેરફારો જે જટિલ સ્વરૂપના સજીવનું નિર્માણ કરે છે. સમયની સાથે સરળ સ્વરૂપના સજીવોમાં થતા ફેરફારો એટલે કીડી, સરળ કીડી જે મરી જાય છે અને અત્યારે મરતી નથી એવી કીડી, તો એ જે સરળમાંથી જટિલ સ્વરૂપમાં થતી થતા સરળ સ્વરૂપમાંથી જટિલ સ્વરૂપમાં જે ફેરફારો થયા એ ફેરફારને કારણે નવી જાતિનો વિકાસ થયો અને ઉદ્વિકાસ કહેવામાં આવે છે. વર્ગીકરણ દ્વારા સમાનતા અને ભિન્નતાના આધારે રચાયેલા સજીવ સમૂહ ક્રમશઃ ઉદ્વિકાસની સમજૂતી આપે છે. ખબર પડી ગઈ બધા? ચલો, જૈવ વિવિધતા એટલે ભિન્ન સજીવ સ્વરૂપમાં જોવા મળતી વિવિધતા. જો અમારી પરીક્ષા લક્ષી હજી કશું આવ્યું નથી, 2 ખબર આગળ નહીં કરતા, 9મો અને 2જો કે 3જો, 9મો અને 3જો અને 9મો, બરાબર? અને આજના હું હમણાં કહીશ તમને, 20 પછી બધું પરીક્ષા લક્ષી શરૂ થશે, પણ 1 થી 20 માં તો હું કહું ને એ જ પ્રશ્ન 2-4 જ કરવાના થશે. ચલો, જૈવ વિવિધતા એટલે ભિન્ન સજીવ સ્વરૂપમાં જોવા મળતી વિવિધતા. કોઈ વિશિષ્ટ ક્ષેત્ર કે પ્રદેશમાં જોવા મળતા સજીવ સ્વરૂપોને જૈવ વિવિધતાથી નિર્દેશિત કરવામાં આવે છે. એક સમાન પર્યાવરણ કે નિવાસમાં રહેતા અને એકબીજાને પ્રભાવિત કરતી ભિન્ન સજીવ જાતિઓની સ્થાયી સમાજ અસ્તિત્વમાં આવે છે. આવા સમાજની વિવિધતા ભૂમિ, પાણી, આબોહવા પર વગેરે પરિબળોથી અસર પામે. દાખલા તરીકે મેં તમને કહ્યું હતું કે આદિમાનવ હતા, આદિમાનવ બહુ બધા આદિમાનવ હતા, સમજો 200 આદિમાનવ થયા આફ્રિકન જંગલમાં રહેતા. કોઈ કુદરતી આપત્તિ આવી, કે કુદરતી આપત્તિને કારણે 25 જે આદિવાસીઓ હતા એ આફ્રિકામાંથી નદીને પીલી પાર જતા રહ્યા અને નદીના કિનારે વસવા લાગ્યા, અને ત્યાં આગળ નદીના કિનારે વસવા લાગ્યા અને એમને ત્યાં પાણી મળ્યું,
ખાવા પીવાનું સારું મળ્યું, એમનો વિકાસ થયો, એટલે આબોહવા બદલાઈ ગઈ, એમને રહેણી કરણી બદલાઈ, અને એમ કરતા કરતા એની જે નવી પેઢીઓ આવશે, નવી પેઢીઓ એના પછી પાંચમી પેઢીની વાત એકદમ સુવિકસિત જાતિ ધરાવતી આવશે. એટલે કે આ જૈવ વિવિધતાથી સદીઓમાં વિવિધતા એ આબોહવા, પર્યાવરણ અને આબોહવા, પાણી, ભૂમિ વગેરે જેવા પરિબળોને કારણે અસર પામે છે અને એનાથી નવી વિવિધતા ધરાવતી જાતિઓનો વિકાસ થાય છે. એક અનુમાન મુજબ પૃથ્વી પર સજીવોની 1 કરોડ જાતિઓ અસ્તિત્વ ધરાવે છે. કેટલી? 1 કરોડ જાતિઓ છે સજીવો. આ પૈકી માત્ર 10-20 લાખ જાતિઓની જાણકારી પ્રાપ્ત થયેલી, 10 લાખ જાતિઓને આપણે ઓળખીએ છીએ આપણે. એટલે જેણે સૌથી વધારે સંશોધન કરે એ પણ કેટલી જાતિઓને ઓળખે? 10-20 લાખ. છે કેટલી? 1 કરોડ. એમાં બધું આવી ગયું, વનસ્પતિ, પ્રાણી, સૂક્ષ્મજીવ બધું આવી ગયું. વધુ જૈવ વિવિધતા ધરાવતા પ્રદેશો પૃથ્વી પર કર્કવૃત અને મકરવૃત વચ્ચેના પ્રદેશ, જ્યાં ગરમ અને ભેજવાળો પ્રદેશ છે. ગરમ અને ભેજવાળો જ્યાં પ્રદેશ હોય ત્યાં વનસ્પતિ અને પ્રાણીઓને ખૂબ જ વિવિધતા હોવાથી આ પ્રદેશો વધુ જૈવ વિવિધતા વાળા પ્રદેશો કહેવાય. વધુ જૈવ વિવિધતા ક્યાં જોવા મળે? દાખલા તરીકે દરિયાની અંદર, પછી રણ પ્રદેશમાં એટલી બધી ના જોવા મળે. અત્યારે પૂરતા વાળો પાણી ના મળે, ખોરાક ના મળે, એટલે બહુ ત્યાં જુદા જુદા પ્રકારના સજીવો ના રહે, ખાલી એને જે ટકાવી શકે એનું જીવન એ જ રહે. એટલે જૈવ વિવિધતા એ એવા પ્રદેશોમાં જોવા મળે જ્યાં કર્કવૃત અને મકરવૃત વચ્ચેનો પ્રદેશ, કે જ્યાં આગળ જે ગરમ અને ભેજ વાળા પ્રદેશ હોય. એ લોકોએ નામ આપ્યા છે, બ્રાઝિલ, કોલંબિયા, ઇક્વાડોર, પેરુ, મેક્સિકો, ઝાયર, માડાગાસ્કર, ઓસ્ટ્રેલિયા, ચીન, ભારત, ઇન્ડોનેશિયા, મલેશિયા વગેરે દેશોમાં પૃથ્વી પરનો જૈવ વિવિધતાનો 18 થી વધારે ભાગ પણ આવેલો છે. એટલે આટલા દેશોમાં પૃથ્વી પર જેટલી જૈવ વિવિધતા જોવા મળે એના કરતા 18 થી વધારે ભાગ આટલા દેશોમાં જોવા મળે છે. શું બોલો, ખબર પડી? સજીવોમાં ઉદ્વિકાસીય સંબંધ સમજાવો. ચાર્લ્સ ડાર્વિને 1859માં તેમના પુસ્તક ધ ઓરિજિન ઓફ સ્પીસીસ બાય મીન્સ ઓફ નેચરલ સિલેક્શનમાં ઉદ્વિકાસનો સિદ્ધાંત રજૂ કર્યો. ડાર્વિનની સમજૂતી મુજબ બાહ્ય સજીવો એક કોષી સજીવમાંથી ઉદ્વિકાસ પામે. બધા સજીવો બાહ્ય શું? બધા સજીવો એક કોષી સજીવમાંથી ઉદ્વિકાસ પામે. આપણા બધા જેટલા પણ સજીવો દેખાય, કૂતરું, બિલાડી, ચામચીડિયું, પક્ષી કે આપણે કે ડાયનાસોર, એ બધા શેમાંથી વિકાસ પામ્યા? એક કોષીય સજીવમાંથી જ વિકાસ પામે. એટલે એક કોષીય સજીવ બહુ બધા હોય, જે માદી માનવમાં થયું એવી રીતે એક કોષીય સાંભળ્યો ભાઈ, એક કોષીય બહુ બધા સજીવો છે. એમાં પચીસ એક કોષીય સજીવ એ જંગલમાં જતા રહે અને એમાં પછી નવી પેઢી થઈ જાય, પ્રાણીઓ બની જાય. પછી 25 એક કોષીય સજીવો એ નદી કિનારે રહેવા લાગ્યા અને એમાં ધીમે ધીમે એની 15-20-25 પેઢી પછી મનુષ્ય આદિ માનવનો વિકાસ થયો. એટલે એક કોષીય સજીવમાંથી બધા બહુકોષીય સજીવોનું નિર્માણ થયેલું છે. ઉદ્વિકાસના ઇતિહાસમાં પ્રાથમિક સ્વરૂપની શરીરના પ્રથમ અસ્તિત્વમાં આવે, જે વધુ જટિલ રચના તરફ ક્રમશ આગળ. પહેલા તો કેવું હતું? ખાલી એક જ કોષ, બધું આવી ગયું. અત્યારે કેવું છે? આપણું આખું શરીર છે, અંગ છે. અમીબાને અંગ નથી, અમીબાને એક જ કોષ છે, એમાં જ બધું ગણી આવી ગયું. જે ગણો, હાથ ગણો, પગ ગણો, માથું ગણો, મગજ ગણો, આ ગણો, નાક ગણો, ખાવાનું ગણો, કાઢવાનું ગણો, પછી ઊંઘવાનું ગણો કે શ્વસન માટેની ક્રિયાનું કરો કે પોષણ માટેની ક્રિયા, બધું એક જ કોષ કરે. એટલે આપણે બધું અલગ અલગ કરે, એટલે આપણે જટિલ થયા. પેલો કેવો થયો? સરળ થયો. એમાંથી એટલે અહીંયા લખ્યું છે કે પ્રાથમિક સ્વરૂપની શરીર રચના પ્રથમ અસ્તિત્વમાં આવી હતી. એટલે એક કોષીયમાંથી ધીમે ધીમે પ્રાથમિક અંગો ધરાવતા શરીરની રચના થઈ, પછી એમ કરતા કરતા જટિલ અંગો ધરાવતા શરીરની રચના થઈ, જે વિવિધતા તરફ દોરી જાય. બધા સજીવો પરસ્પર સંબંધ ધરાવે છે કારણ કે તેઓના પૂર્વજ સામાન્ય છે. બે સજીવો વચ્ચેનો નજીકનો ઉદ્વિકાસી સંબંધ સજીવના વર્ગીકરણનો પાયો છે. આપણે ગાય, ભેંસ, કૂતરા, બિલાડા, પક્ષીઓ બધા ભાઈ બહેન કહેવાઈએ કારણ કે આપણામાં એમનામાં કેટલાક લક્ષણો સમાન છે અને એને કારણે આપણાને એમના પૂર્વજો કેવા હશે? એક જ સમાન. બધાનો પૂર્વજ તો એક જ છે. કોણ છે? એક કોષીય સજીવ, જેમાંથી આપણા બધાનો જન્મ થયેલો છે. આમ ઉદ્વિકાસ એ વર્ગીકરણનો પાયો છે. આદિ સજીવ કોને કહેવાય? તે ઉચ્ચ
સદીઓ થી કેવી રીતે ભિન્નતા ધરાવે, જે સજીવ સાદી કોષીય રચના ધરાવે છે તેમાં શ્રમ વિભાજન હોતું નથી. શ્રમ વિભાજન કાલ મેં સમજાવ્યું હતું તમને, પાચન તંત્ર અલગ, ઉત્સર્જન તંત્ર અલગ, સ્વતંત્ર તંત્ર. આપણા શરીરમાં શ્રમ વિભાજન થયું, આપણું મોડું બોલવાનું કામ કરે, આ બોલવાનું કામ ના કરે. એટલે આ જે અંગ જે છે દરેકને પોતપોતાનું કામ સોંપેલું હોય એટલે શ્રમનું વિભાજન થયેલું કહેવાય. ખબર પડી ગઈ આટલી? અને જે એક કોષીય સરળ સજીવો છે એમાં શ્રમ વિભાજન થયેલું હોતું નથી. પ્રાચીન સમયની કોઈ ખાસ પેપર ના થયો એવા સજીવને આદિ સજીવ થયો. જયારે કહેવાતા ઉચ્ચ સજીવો વિવિધ જૈવિક ક્રિયાઓ માટે અંગો અને અંગતંત્રોની હાજરી હોય છે. આ બાબતમાં આદિજીવો ઉચ્ચ સજીવની ભિન્નતા ધરાવે છે. શું ઉચ્ચ સજીવ અને જટિલ સજીવ એક જ જેવા હોય? શા માટે? હા, ઉચ્ચ સજીવ એટલે એવું વિકાસ પામેલા સજીવ જેમાં શરીરમાં ઘણી બધી વિવિધતા અથવા જટિલતા જોવા મળે છે. ખબર પડી ગઈ આટલી? આમાં મહત્વનો જવાબ છે એક સોળમો અને અઢારમો, સોળ સત્તર અઢાર, બરાબર. ચલો હવે આપણો પાઠ શરૂ થયો. વર્ગીકરણ, આ તો બધું વર્ગીકરણ કેમ કરવું જોઈએ અને વર્ગીકરણ ને ઉદ્વિકાસ સંબંધની વાત. ચલો હવે સ્ટાર્ટ કરીએ જ આપણે. બહુ મજાનું છે, આ બધાને બધું મોડે હોવું જોઈએ. હા, કાલથી હું પહેલા પૂછીશ, વીસમા પ્રશ્ન બધું પૂછીશ. કયા વૈજ્ઞાનિકે પાંચ સૃષ્ટિ વર્ગ, ચલો વર્ગીકરણ સમૂહની પદાનુક્રમિત સંરચના. હવે વર્ગીકરણ કેવી રીતે થયું એના ભણો, જે આ પાઠનો સાર છે. આ પાઠનું નામ છે સજીવોમાં વિવિધતા અને જટિલ સજીવોનું વર્ગીકરણ બધાનું કેવી રીતે કર્યું છે એના વિશે આપણે હવે ભણવાનું છે. કયા વૈજ્ઞાનિકે પાંચ સૃષ્ટિ વર્ગીકરણ રચ્યું અને તે પાંચ સૃષ્ટિ નામ અને તે સેના આધાર રચી તે જણાવો. રોબર્ટ એચ વિટેકરે 1959માં પાંચ સૃષ્ટિ વર્ગીકરણ કર્યું. મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. એટલે એને શું કીધું? પૃથ્વી પર 1 કરોડ જાતિ છે, જાતના સજીવો છે, એ બધાને પાંચ જુદા જુદી જાત સૃષ્ટિમાં વિભાજિત કરતા. પૃથ્વી પર જેટલા સજીવો છે એને કેટલા ફેરવી નાખ્યા? પાંચ વિભાગ પાડી દીધા. પહેલો વિભાગ છે મોનેરા, બીજો છે પ્રોટિસ્ટા, ત્રીજો છે ફૂગ, ચોથું છે વનસ્પતિ સૃષ્ટિ અને પાંચમું છે પ્રાણી સૃષ્ટિ. ખબર પડી ગઈ? પૃથ્વી પર જેટલા જીવ જોવા મળે એને મુખ્ય કેટલી સૃષ્ટિમાં વહેતી નાખ્યું? પાંચ. સૌથી પહેલો ઉપર સૃષ્ટિ, પહેલો પાયો પાયો આવ્યો સૃષ્ટિ, પહેલું સ્તર, એમાં પાંચ સૃષ્ટિ, મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. ચલો આ સૃષ્ટિઓ શેના આધારે એને ભાગ પડ્યા એને સજીવોના? તો કે સજીવ કોષીય સંરચના, પોષણનો સ્ત્રોત, શરીર આયોજન અને પોષણ મેળવવાની પદ્ધતિના આધારે પાંચ સૃષ્ટિની રચના કરી. વિટેકરે બધા સદીઓ જેટલા એને જોવા મળે ને બધા સદીઓનો અભ્યાસ કર્યો, એમાં એને એના કોષ કેવા દેખાય છે, પછી એ કેવી રીતે પોષણ મેળવે છે, પછી એમનું શરીર કેવું છે, પોષણ મેળવવા માટે શું રચના કરેલી છે, એ બધાને આધારે એને આ પાંચ સૃષ્ટિનું વર્ગીકરણ કરેલું છે. ખબર પડી ગયા? વર્ગીકરણના સૌથી મોટા અને નાના એકમની માહિતી આપો. આ બંને વચ્ચે ભિન્ન સ્તરે ગોઠવાયેલા સમૂહ. વર્ગીકરણનો સૌથી મોટો એકમ સૃષ્ટિ. સૌથી પહેલું સ્તર કયું આવ્યું? સૃષ્ટિ. સૃષ્ટિ કેટલા પ્રકારની? પાંચ. કઈ? મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ, પ્રાણી સૃષ્ટિ. પછી એમાં બધા પેટા વિભાગ પર કરે છે. અર્નેસ્ટ હેકલ અને રોબર્ટ વિટેકર અને કાર્લ લુઝ નામના જીવ વૈજ્ઞાનિકોએ બધા સજીવોને વર્ગીકૃત કરવા માટે વ્યાપક કક્ષાનો ઉપયોગ કર્યો, તેને સૃષ્ટિ કહેવામાં આવે છે. વિટેકરે મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ તરીકે ઓળખાતા સમૂહ સૃષ્ટિ તરીકે રચ્યા. ગુઝ નામના વૈજ્ઞાનિકે મોનેરા સૃષ્ટિને પાછા બે વિભાગમાં વર્ગીકૃત કર્યા, આર્કી બેક્ટેરિયા અને યુ બેક્ટેરિયા. વર્ગીકરણનો સૌથી નાના નાનો એકમ જાતિ. સૌથી પહેલો એકમ કોણ? મોટો સૃષ્ટિ. પછી સૃષ્ટિમાં પાંચ, પછી પાંચના પેટા, પછી એનાય પેટા, એનાય પેટા, એમ કરે છેલ્લો કોણ આવશે? જાતિ. ખબર પડી ગઈ? સૌથી મોટો એકમ સૃષ્ટિ અને સૌથી નાનો એકમ જાતિ. વિટે કરે પછી પાંચ સૃષ્ટિ બનાવી. એમાં ગુઝ નામના એના મિત્ર એ પહેલી જે સૃષ્ટિ હતી મોનેરા એને પાછા બે વિભાગમાં વહેંચ્યા, આર્કી બેક્ટેરિયા અને યુ બેક્ટેરિયા. વર્ગીકરણ સૌથી નાનું નાનો એકમ જાતિ. પ્રજનન કરી પેઢીને આગળ વધારી શકે તેવા તમામ સજીવોને સમાવતા વર્ગીકરણના અંતિમ એકમને જાતિ કહે. એટલે છેલ્લો જે હતો એ જાતિ. એ જાતિમાં જે જે આવે એ બધા પ્રજનનની ક્ષમતા ધરાવે, એ એના પછી નવી પેઢીને પેદા કરવાની તાકાત ધરાવે છે.
सृष्टि थी सजीवना भिन्न लक्षण ने आधार सजीव ने नाना नाना समूह वर्गीकृतता वर्गीकरण विविध एकमो रचाए सृष्टि पछी पण नाना नाना एकमो रचाए सृष्टि पछी कोण आयु समुदाय आयु पछी समुदाय अथवा विभाग प्राणियों माटे समुदाय ने वनस्पति माटे विभाग अने पछी ए विभाग नो पाछो भाग पड्यो वर्ग पछी वर्ग मां पाछो गोत्र गोत्र मां पाछो कुल कुल मां पाछो प्रजाति अने छेल्लो कोण आयु जाति एटले आवुं थयुं पहेलो विभाग कोण सृष्टि पछी वनस्पति सृष्टि विभाग आए प्राणी सृष्टि में समुदाय समुदाय प्राणी सृष्टि खबर पड़ गई पी बदा में शू आ पी वर्ग आची आल अरे पी गोत्र पी कूल पी प्रजाति अरे पी खबर पड़ी गई आटली ना खबर पड़ी पहलू सृष्टि सृष्टि में आप धारो तो प्राणी सृष्टि लीए प्राणी सृष्टि बदा समुदाय समुदाय पी वर्ग वर्ग में पी गोत्र गोत्र में पी कूल कूल में पी प्रजाति पी एम एवं रीते वनस्पति सृष्टि में विभाग विभाग में पी वर्ग वर्ग में पी गोत्र गोत्र में कूल कूल में प्रजाति प्रजाति में जाति। चलो हम अपने आ बदला सृष्टि विषय भणीए जो मोनेरा जे प्रोटिस्टा जे फूग छे ए बधी सृष्टि छे ने अल्प विकसित छे एटले एटली बधी जटिल नथी वनस्पति सृष्टि जटिल प्राणी सृष्टि जटिल अपने आज मोनेरा विषय भणीए पहेला मोनेरा सृष्टि लक्षणों हाँ मोनेरा पाया बे भाग पड़ा था ने वृषे बे भाग पड़ा मोनेरा आदि बेक्टेरिया यू बेक्टेरिया आर्की एटले आदि यू एटले सुविकसित एटले आदि बेक्टेरिया सुविकसित बेक्टेरिया आर्की बेक्टेरिया यू बेक्टेरिया अथवा आदि बेक्टेरिया सुविकसित खबर पड़ी गई। तो हम मोनेरा विषय भणवानुं मोनेरा कोण लायु विटेकर लायु बराबर ने एमा कोष केन्द्र नो सुयोजित कोष केन्द्र आदि कोष केन्द्रीय सजीवों ने समावती सृष्टि ने मोनेरा कहेवामां आवे छे एटले जेनु कोष केन्द्र अल्पविकसित होय अथवा ना होय ए ए सजीवो धरावती सृष्टि ने शुं कहेवाय छे मोनेरा तेमा कोष केन्द्र सुयोजित होतुं नथी अंगिकाओ पटल में अंगिकाओ गैरहाजर होय शरीर एक कोषीय होय કેટલા કોષોની વસાહત દર્શાવે ઘણાના શરીર એક જ કોષના હોય ઘણા ઘણા બધા કોષો ધરાવતા હોય પણ સરળ બહુકોષીય કોષ દિવાલ ધરાવે પણ કેટલાકમાં કોષ દિવાલ હોતી નથી સ્વયંપોષી અથવા પરપોષી પણ ઉદાહરણ તરીકે બેક્ટેરિયા નીલહરિત એને સાયનોબેક્ટેરિયા પણ કહેવાય અને માઇક્રોફ્લાયર પ્લાઝ્મા દેખાય બધાને ચાલો ફરી એક વાર ના બધા યાદ રાખવા કારણ કે હું તો પરીક્ષામાં આવું પૂછી નીલ હરિત લીલ એનાબીના એનું નામ છે એનાબીના જો ઉપર ચિત્ર લખે હું આવું લખીશ નીલ હરિત લીલ એનાબીના ના લક્ષણો જણાવો તો તમારે શું લખવું પડે પહેલું વાક્ય પહેલું વાક્ય એવું લખવું પડે કે એનાબીના કોનું ઉદાહરણ છે મોનેરા સૃષ્ટિનું ઉદાહરણ એ આદિ કોષ કેન્દ્રીય સજીવ છે એના કોષ કેન્દ્ર સુયોજિત બતાવે નથી પછી અંગિકાઓનો અભાવ હોય છે કોષ દિવાલ હોય અથવા ન પણ હોય શરીર એક કોષીય અથવા વસાહતી હોય અને પોષણ સ્વયંપોષીય અથવા બાળકોના દે ભૂખ કરીએ ને કે બાળ ભૂગળ કરી ભૂગળ તમને તકલીફ વાતાવરણ ચોખ્ખું થયું चलो खबर पड़ी कि भाई ना खबर पड़ी 100% चलो बीजी सृष्टि हती प्रोटिस्टा याद आवे बधाने के नहीं आवतु 100% वीटे करी सूचवेली सृष्टि आकृति एक के नहीं जलज एक कोषी सुकोष केन्द्रीय सजीव नो समावेश थयो शेनो समावेश थयो जलज एक कोषीय सुकोष केन्द्रीय सजीव नो समावेश थयो एटले जलज एटले के पानी मारे वत्ता एक ज कोष धरावे વત્તા સુવિકસિત કોષ કેન્દ્ર ધરાવે અમીબા પેરામિશિયમ યુગલીના આ બધા સજીવો એક કોષીય છે પાણીમાં જ રહે છે અને સુવિકસિત કોષ કેન્દ્ર ધરાવે છે
હું શું બોલું સમજણ પડે બધાને? એમની શરીરત ને એક કોષે શ્રમ વિભાજન થયેલું હોય, એક કોષે શું શ્રમ વિભાજન, એક જ કોષ બધું કામ કરે. શ્રમ વિભાજન મતલબ આપણે જે કરીએ છીએ, આપણો હાથ અલગ કામ કરે, આંખ અલગ કામ કરે, નાક અલગ કામ કરે, ગળું અલગ કામ કરે, આમાં અમીબાએ એક જ કોષ બધું જ કામ કરે. સમજણ પડે હું શું બોલું? પ્રચલન, એમના પ્રચલન માટે ખોટા પગ હોય છે, એટલે કે ફૂટપાડ હોય અથવા પક્ષમો હોય અથવા કશા હોય. જો બતાવી દઉં, પેલા અમીબા જુઓ, અમીબા એમાં નિર્માણ પણ આમ તો ફૂટપાથ એવું લખ્યું છે, દેખાય એને ખોટા પગ છે, એ ચાલવા માટે મદદરૂપ થાય. પછી આ પેરામિશિયમ દેખાય, એની ઉપર શરીર ઉપર વાળ જેવી રચના દેખાય છે નાની નાની બધી, એ પક્ષમો છે, એ હલન ચલન માટે મદદરૂપ થાય. અને યુગલીનામાં જો મોટી ચાબુક જેવી રચના છે, કશા છે, એ પણ એને હલન ચલન માટે મદદરૂપ કરે. એટલે અહીંયા લખ્યું એનું લક્ષણ, પ્રચલન નું શું લક્ષણ લખ્યું આપણે, કે તેને હલન ચલન કરવા માટે ખોટા પગ હોય અથવા પક્ષમો હોય અથવા કશાની રચના આવેલી હોય છે. પોષણ સ્વયં પોષી અથવા પરપોષી અથવા વિષમ પોષી હોય. વિષમ પોષી પરપોષી નો પ્રકાર, પરાવલંબી હોય અથવા પરોપજીવી હોય એવું કહેવાય. આગળ આવશે પરોપજીવી નો મતલબ બીજાના શરીરની અંદર જઈને ખાય, અને પરાવલંબી એટલે કોઈની પર રહી ખોરાક ભલે ગમે ત્યાં આપીએ, પણ રહેવા માટે એ સ્થાન બીજાનું આપણે. એમ સમજ પડી ગઈ? આવશે આગળ. અત્યારે આપણે વિષમ પોષી કે પરપોષી લખો તો પણ ચાલે. ઉદાહરણ તરીકે ડાયટમ્સ, એક કોષીની પ્રજીવો, યુગલીના વગેરે. ખબર પડી ગઈ આટલી કે ના ખબર પડી? આ બીજી સૃષ્ટિ પતી ગઈ. પહેલું મોનેરા હતી, મોનેરામાં બે ભાગ પડેલા, આદિ બેક્ટેરિયા અને યુ બેક્ટેરિયા. આદિ બેક્ટેરિયા વાળું એ મોનેરામાં ગણી નાખ્યું, ભલે વૃઝે બે ભાગ પડેલા, પણ વીટે કરો તો ના પડ્યા. વીટે કરવી તો આખી રચના અલગ હતી. વીટે કરો એવું કીધું કે મોનેરામાં તો ખાલી આદિ લેવાના, કોને લેવાના? આદિને. અને એમાં બેક્ટેરિયા નીલ નીલ અને માઇક્રોપ્લાઝમા. પછી વીટે કરો એવું કીધું કે પ્રતિષ્ઠામાં કોને લેવાના? જલજ એકકોષીય સજીવો, જેમાં સુનિશ્ચિત કોષ કેન્દ્ર છે, અમીબા, પેરામિશિયમ, યુગલીના અને મીલ, ડાયટમ વગેરે. હવે ત્રીજી આવી ફૂગ. ફૂગ સૃષ્ટિ સજીવોમાં વિષમકોષી સુકોષ કેન્દ્રી હોય. શું હોય છે? વિષમકોષી એટલે બીજા પર બ્રેડ હોય, બ્રેડ પછી આપણું ચામડું હોય, રબર અરે આપણું ચામડાનું કંઈ પણ વસ્તુ હોય, ભીનું થાય અથવા રોટલી કે બ્રેડ કે કઈ ભીનું હોય એને કઈ તમે ઢાંકી દો ભેજ વાળા વાતાવરણમાં, એની પર ફૂગ જામી જશે. મીઠાઈ બહુ લાંબા દિવસ સુધી પડેલી હોય તો ફૂગ જામી ગઈ હોય, તે ફૂગ ક્યાંથી ખોરાક મેળવશે? એ રોટલીમાંથી, બ્રેડમાંથી, ચામડામાંથી. એને શું કહેવાય? વિષમ પોષી. અને વિષમ પોષી પોષણ કે બીજામાંથી પોતે પોષણ મેળવે, બનાવતું નથી, પોતે અંદરથી ખાઈ લે બીજાને એમાં. હા ખબર પડી ગઈ આટલી? એટલે એને વિષમ પોષી પોષણ. પોષણ મૃતોપજીવી પોષણ દર્શાવે. શું લખ્યું છે? મૃતોપજીવી નો મતલબ શું? એવા કોઈ વનસ્પતિ, પ્રાણી કે કોઈ આપણું એઠવાડ, દાળી દાખલા, એ બધું સડી ગયેલું પડી રહ્યું હોય એ મૃતોપજીવી કહેવાય. એમાંથી એ પોતે કાર્બનિક ઘટકોનું શોષણ કરીને પોષણ મેળવે, એને ફૂગ કહેવાય. એટલે ફૂગ મૃતોપજીવી વિષમ પોષણ કોષી પોષણ ધરાવે છે. ખબર પડી ને? મૃતોપજીવી એટલે એ સરતા કાર્બનિક પદાર્થમાંથી પોષણ મેળવે છે. કોષ દિવાલ, એમાં કોષ દિવાલ જોવા મળે છે અને તે જટિલ શર્કરા કાયટીનની બનેલી હોય છે. એમાં કોષ દિવાલ હોય, આની અંદર શું હોય? કોષ દિવાલ. અને કોષ દિવાલ સહી બનેલી હોય કાયટીન નામના દ્રવ્યની બનેલી હોય. શરીરચના, ઈસ્ટ એક કોષી છે, એના સિવાયની બધી ફૂગ બહુકોષી છે. ફૂગમાં પાછા પ્રકાર પડ્યા, એક કોષી અને બહુ કોષી. ઈસ્ટ નામની જે ફૂગ છે એ એક કોષી, અને એના સિવાયની જે ફૂગ છે એ બહુ કોષી. આંતર સંબંધ, ફૂગની કેટલીક જાતિઓ નીલ હરિત નીલ, એટલે કે આ આગળ જે પ્રોટિસ્ટા જોયું હતું ને, નહીં સોરી આપણે મોનેરા જોયું હતું ને, એની સાથે સહસંબંધ ધરાવે, તેને લાઇકેન કહેવામાં. ફૂગ, કેટલીક ફૂગ એ નીલ હરિત નીલ સાથે પણ સંબંધ ધરાવે. એવી ફૂગ જે 100% ફૂગ નથી, જે નીલના લક્ષણ ધરાવે અને ફૂગના લક્ષણ ધરાવે, એ બંને વચ્ચેની અવસ્થા થઈ અને લાઇકેન તરીકે ઓળખવામાં આવે. સમજણ પડી ગઈ? આ પ્રોટિસ્ટામાં જ લઈ લીધું, લાઇકેનને શેમાં લઈ લીધું? અરે ફૂગમાં જ લઈ લીધું. સમજણ પડી ગઈ ને? એના લક્ષણ કોને મળતા આવે? મોનેરાને મળતા આવે અને ફૂગને એ મળતા આવે. એમની વચ્ચેનું આંતર સંબંધ, એ બંનેનું સહજીવનથી જે સજીવ પેદા થયો એને લાઇકેન કહેવામાં આવે. ફૂગ અને નીલ હરિત નીલ ના સહજીવનથી જે પેદા થયું, નીલના ગુણધર્મ ધરાવે અને ફૂગના એ ધરાવે.
ने लाइकेन तरीके ઓળખવામાં આવે છે। હું શું બોલો ખબર પડે બધાને કે ના ખબર પડી કે પ્રોટિસ્ટામાં કોણ અરે ફૂગમાં કોણ સમાયેલ છે ઈસ્ટ એક કોશી અને એનાસીયાની બધી ફૂગ બહુ કોશી એ આની અંદર કોણ સમાયેલ છે અ સુકોષ કેન્દ્રીય કોષ ધરાવતા વિષમકોષી પોષણ ધરાવતા સજીવોનો સમાવેશ થાય છે। કોષ દીવાલ હોય છે અને એ કોષ દીવાલ કાયટીનની બનેલી હોય છે મૃતોપજીવી પોષણ ધરાવે છે પછી એમની શરીરમાં એક કોષી અથવા જટિલ અરે જટિલ ના લાગે બહુકોષીય હોય છે અને તે લાઇકેન જેવું સજીવ પણ ધરાવે છે જે નીલહરિતિલ અને ફૂગ વચ્ચેનું સહજીવન દર્શાવતું સજીવ। चलो लाइकेन को हम तक समझा पड़े लाइकेन एट्ले फूगनी के जाति नील हरित नील साथ आंतर संबंध धरावती हो संबंध सहजीवन हो भाग लेता बने सजीव परस्पर लाभदायी आम केवे नील हरित नील फूग एक बीजा सहजीवन धरावे संबंध धरावे एम लाइकेन पैदा थी ए लाइकेन जो पैदा थी फायदो थोड़ा फूगना लक्षणों धरावे रंगीन धाबा स्वरूप वृक्षों एनी छाल जो है रंगीन धब्बा पड़ी गया धब्बा एनी अंदर कोण होय लाइकेन तमने लगे आ तो फूग है फूगे नहीं तमने लगे आ तो लील है तो लीले नहीं लील फूग नु सहजीवन धरावतु सजीव खबर पड़ी गया। पांच सृष्टि वर्गीकरण में क्या सभ्यों ने वनस्पति सृष्टि में समावेश करवामां आवे वनस्पति सृष्टि में कौन समावेश थयो जे सजीवो प्रकाश संश्लेषण की क्रिया करी सकता होय अने जेनी कोष दीवाल सेल्युलोज़ नी बनेली होय तेमज बहुकोष केन्द्रीय सुकोष केन्द्रीय सजीवों ने वनस्पति सृष्टि में समावेश करवामां आवे। वनस्पति कोने कहीशुं आपणे तो जेनामां एक तो हरित पण होय पोतानुं खोराक पोतानी जात अने जेनी कोष जेमां कोष दीवाले छे अने एनी कोष दीवाल सेल्युलोज़ नी प्राणी सृष्टि में एवं तमाम बहुकोषीय सुकोष केन्द्रीय सजीवों जेमा कोष दीवाल होती बधा सुकोष केन्द्रीय सजीव बहुकोषीय कोष दीवाल ना होय अने हरित कण ना हो प्रकाश संश्लेषण करता ना हो एवा सजीवो बहुकोष केन्द्रीय बहुकोषीय छे सुकोष केन्द्र धरावे छे पर हरित कण नहीं धरावता अने कोष दीवाल पण धरावता नहीं एवा बधाने सेमां मूकी दीधा प्राणी सृष्टि में मूकी वीटे करी सूचवेली पांच सृष्टि वर्गी मैं कीधु ने विषमपोषी में आज बहु प्रकार आवे परावलंबी परोपजीवी और मृतोपजीवी मृतोपजीवी एटले सड़ता कार्बनिक पदार्थ पोषण परोपजीवी एटले करमिया अपना शरीर अंदर करमिया थाय एटले शुं करे आपणे खाईए ए बधुं खाई जाय पोते मोटू बनी जाय पछी परोपजीवी आव्युं ने परावलंबी एटले अमरवेल तो अमरवेल शुं करे कोईकना आधार उपर जीवन गुजारी पोते पोषण मेळवे आ बधा विषमपोषी छे। વિટેકરે સૂચવેલી પાંચ સૃષ્ટિ વર્ગીકરણ તો વિટેકરે સજીવને બે ભાગમાં વહેંચ્યા એક કોષીય એટલે આદિકોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રીય પ્રોકેરિયોટિક અને યુકેરિયોટિક એમાં એને કઈ સૃષ્ટિ આપી દીધી મોનેરા અને સુકોષ કેન્દ્રીયમાં એને પાછી જો એમાં એક કોષીય અને બહુકોષીય એક કોષીય અને પ્રોટિસ્ટા કીધું અને બહુકોષીય હોય એમાં કોષ દિવાલ ધરાવતા અને કોષ દિવાલ નહીં ધરાવતા તો કોષ દિવાલ ધરાવતામાં પ્રકાશ સંશ્લેષણ ન કરતા અને પ્રકાશ સંશ્લેષણ કરતા તો ન કરતામાં ફૂગ આપ્યું કરતામાં વનસ્પતિ આપી અને પીલામાં પ્રાણી બહુ મસ્ત આવી સમજણ પડી તમને એને ઈઝી ભાષામાં સમજાવ્યું સમજાવ્યું। બીજા ઘરે શું કર્યું સજીવ છે પહેલા યાર કશું જ ના કર્યું પહેલા એનું પાયા લક્ષણ કરો કોષ કેન્દ્ર કેવું છે કોષ કેન્દ્ર અલ્પવિકસિત છે તે શું વિકસિત અલ્પવિકસિત અથવા નથી તો એને આદિ કોષ કેન્દ્રીય કીધું અને શું વિકસિત છે એને સુકોષ કેન્દ્રીય અને પ્રોકેરિયોટિક કહેવાય અને યુકેરિયોટિક કહેવાય ખબર પડી ગયા હવે પ્રોકેરિયોટિક માં જેટલા જેટલા મૂક્યા ને એ બધા એક કોષીય જ હતા બહુકોષી હતા જ નહીં એટલે એક કોષી અને એમાં એને જે સૃષ્ટિ આપી એને શું નામ આપ્યું મોનેરા ખબર પડી ગયા એટલી અને એના ઉદાહરણ આપણે લખી નાખવાનું મોનેરા એમ જોડે તમે લખો ને જવાબ મોનેરા ના ઉદાહરણ પણ એમાં લખી નાખવાનું હું શું બોલું ખબર પડે બધાને પછી આવ્યું સુકોષ કેન્દ્રીયમાં સુકોષ કેન્દ્રીય એટલે યુકેરિયોટમાં યુકેરિયોટમાં પાછા બે પ્રકાર પડ્યા એવા એક કોષીય હતા જેમાં શું વિકસિત કોષ કેન્દ્ર હતું અને બહુકોષીય હા બે મિનિટ
એવા એક કોષીય સજીવ કે જેમાં સુકોષ કેન્દ્રીય કોષ કેન્દ્ર હતું, તો એમાં એને પ્રોટિસ્ટા, આપણું બીજું જલીય સજીવ અમીબા પેરામિશિયમ યુગલીના એને આપી દે. અને બહુકોષીયમાં પાછા બે ભાગ પડે. ક્યાં બે ભાગ પડ્યા? કોષ દિવાલ ધરાવે અને કોષ દિવાલ ન ધરાવે. કોષ દિવાલ ન ધરાવે તો એ સૃષ્ટિ નામ આપી દીધું પ્રાણી સૃષ્ટિ, અને કોષ દિવાલ ધરાવે તો એમાં પાછા બે ભાગ પડે. પ્રકાશ સંશ્લેષણ ન કરે અને કરે, ન કરે તો એમાં ફૂગ. એટલે ફૂગનું ઉદાહરણ આપું હું તમને, એમ કહું ઈસ્ટ, ઈસ્ટ જ એક કોષી, બાકી બધી ફૂગ બહુ કોષી. તો ફૂગના લક્ષણોમાં શું આવ્યું? તો નીચે આપણે પહેલે ચાલુ કરેલું, ફૂગ ક્યાં છે? ફૂગ ક્યાં છે? તમને બધા જવાબ આવડી જાય. ફૂગ ક્યાં છે? જો અહીંયા અહીંયા ફૂગ આવી, તેના લક્ષણ બોલવા હોય તો અહીંયાથી બોલવાનું ચાલુ થાય. આ બધા પહેલું શું આવે? સુકોષ કેન્દ્રીય સજીવ છે. ખબર પડી ગઈ? એક કોષીય પણ હોય શકે છે. અરે એ તે બહુ કોષીય છે. એક કોષીય ક્યાં છે? ફૂગ ક્યાંથી ક્યાં જાય છે એ ચેક કરો. જો ફૂગ છે એની ઉપર કોણે પ્રકાશ સંશ્લેષણ નથી કરતું, પછી એની ઉપર કોણે કોષ દિવાલ ધરાવે, કોષ દિવાલ ધરાવે એ કોનો ભાગ છે? બહુ કોષીય નો ભાગ. હજી નથી ખબર પડતી તમને? આ ફૂગના લક્ષણ મારે બોલવા, સમજો મને યાદ, આ યાદ રહે તો બધું યાદ રહીએ. ફૂગના લક્ષણ બોલવા હું શું કરું? પ્રકાશ સંશ્લેષણ ધરાવતું નથી, પછી એ કોષ દિવાલ ધરાવે છે, કાયટીન ની બનેલી છે, પછી એ બહુ કોષીય સજીવ છે અને સુકોષ કેન્દ્રીય સજીવ. ખબર પડી ગઈ? ના ખબર પડે. ચલો મોનેરા તો પ્રોટિસ્ટા સજીવના વર્ગીકરણ માટેના એકમો કયા છે? તો એ આ મોનેરાનું શું લક્ષણ બોલો? મોનેરા એ આદિ કોષ કેન્દ્રીય સજીવ છે, એક કોષીય સજીવ છે, પ્રોકેરીયોટિક સજીવ તરીકે ઓળખાય છે. અને પ્રોટિસ્ટાનું શું લક્ષણ? પ્રોટિસ્ટા એ એક કોષીય છે, પછી એ સુકોષ કેન્દ્રીય સજીવ છે, અને પછી એના ઉદાહરણ લક્ષણ જે હોય એ લક્ષણ શ્રમ વિભાજન હોતું નથી. આવડી જાય ભાઈ? એક કોષીય સુકોષ કેન્દ્રીય પ્રકાશ સંશ્લેષણ સજીવને શેમાં મૂકશો બોલો? એક કોષીય સુકોષ કેન્દ્રીય, ચલો દેખાય, એક કોષીય સુકોષ કેન્દ્રીય પ્રોટિસ્ટામાં, પછી ઉદ્વિકાસ નથી કરો. ખબર પડી ગઈ બધાને કે ના ખબર પડી? જો મોસ્ટ એમપી આજના જવાબો 20 થી 28 મોસ્ટ એમપી, એમાં 28મો તો વેરી મોસ્ટ એમપી. આ 29-23 માંની બધી આકૃતિ દોરવાની, 22 માંની પણ દોરવાની, 24માંની નહીં દોરવાની. હું શું બોલો? ખબર પડી જાય ને? આકૃતિ 24ની નહીં દોરવાની, બાકી બધી દોરવાની. 23માં તો ખાસ હતી, એકલી પૂછા અમી બાર પેરામિશિયમ ને. 22ની નહીં દોરવાની, બધા જવાબ બે વાર લખવાના. સાંભળજો ભાઈ, હું બોલું એટલું સાંભળી લેજો. 13 થી 19 એક વાર, 20 થી બધા જવાબ બે વાર, અને એમાં 28મો 3 વાર. શું બોલો? ખબર પડી ગઈ કે ના ખબર પડી? કાલે આ બધાને પૂછીશું. આકૃતિ બે વાર દોરવાની, બે વાર આવડશે બધાને કે નહીં આવડે?